ચેનલ સ્ટોક એનાલિસિસમાં ટાટા ગ્રુપના આશરે લગાવ્યો બેક ગિયર, પરંતુ બોકરેજ હાઉસ બુલિશ, ખરીદાય એટલા ખરીદો. આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા ત્રિમાસિક ગાળાના પરિણામની જાહેરાત બાદ આશરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે ટાટા ગ્રુપનો આશેર 1.53% તૂટીને બંધ થયો હતો. જોકે આ તરફ માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો અને રેવન્યુ બંને વધ્યા છે, પરંતુ રોકાણકારોની આશા અનુસારના આ પરિણામો નથી, જેના કારણે વેચવાલી વધી છે. ભલે TCSના શેરમાં ભારે ઘટાડો આવ્યો હોય, પરંતુ આ શેર્સ પર બ્રોકરેજનો ભરોસો કાયમી છે. દેશના 3 મુખ્ય બ્રોકરેજ હાઉસે આ શેર ખરીદવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે કંપની કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે પૂરી રીતે સક્ષમ છે. બોકરેજનું માનવું છે કે હાલમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેગમેન્ટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ હોવા છતાં આગામી દિવસોમાં આઈટી સેક્ટરમાં વધતી માંગનો ફાયદો TCSને મળશે. TCSના શેરોએ લાંબા ગાળાના રોકાણકારોને સારું વળતર આપ્યું છે અને 5 વર્ષમાં તેમના નાણાં બમણા કર્યા છે. છેલ્લા 1 વર્ષમાં કંપનીના શેરમાં લગભગ 10% ઘટાડો થયો છે. ગુરુવારે TCSનો શેર 1.53% ઘટીને 31.92 પર બંધ થયો હતો. બોકરેજનો મત શું છે? તો બોકરેજ હાઉસ ICICI સિક્યુરિટીઝે રોકાણકારોને TCSના શેર ખરીદવાની સલાહ આપી છે અને ₹37.86 લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે. આ ગુરુવારના બંધ ભાવ કરતાં લગભગ 17% વધુ છે. બોકરેજ કહે છે કે ચોથા ક્વાર્ટરમાં કંપનીનું માર્જિન સંતોષકારક રહ્યું નથી. કંપનીનો માર્કેટ શેર તેના સેક્ટરમાં સતત વધી રહ્યો છે. આગામી દિવસોમાં જ્યારે આઈટી સેક્ટરમાં માંગ વધશે ત્યારે TCSને તેનો સૌથી વધુ ફાયદો મળી શકે છે. રેલીઘર બ્રોકિંગે પણ TCSમાં રોકાણ કરવાની સલાહ આપી છે અને ₹38.82 ટાર્ગેટ આપ્યું છે. બોકરેજ અનુસાર વર્તમાન ભાવના સંદર્ભમાં TCS આગામી સમયમાં 20% ઉછાળો જોઈ શકે છે. બોકરેજ કહે છે કે સોદો કરવામાં જોરદાર વેગ છે. કંપનીના ગ્રાહકો અને ગ્રાહકો સાથે વધુ સારો સંબંધ એ પણ એક સકારાત્મક મુદ્દો છે. બોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ₹38.60 ટાર્ગેટ સાથે TCSના સ્ટોક પર રોકાણ કરવાની સલાહ આપી છે. વર્તમાન કિંમતના સંદર્ભમાં મોતીલાલ ઓસવાલને ભવિષ્યમાં 19% વળતર મળવાની અપેક્ષા છે. તો આ શેર અત્યારે બેક ગિયરમાં છે. જેટલો તૂટે છે બરાબર એટલા જ તમે ખરીદી શકો છો, જેટલો નીચો જાય એટલો ખરીદવામાં ફાયદાકારક બની શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.